આપને વાત કરું કે શિવજી નું મંદિર છે આદિ અનાદિ થી, કેમ કે શિવ છે ને એ અજન્મા છે, એનો જન્મ નથી, શિવજીના મા બાપ ક્યાંય નથી, શિવજી અજન્મા છે, શિવજી અવિનાશી છે, એનો કદી નાશ નથી, શિવ નિરાકાર છે, એનો કોઈ આકાર નથી, એક લિંગ સ્વરૂપ છે. એ શિવજીના મંદિરો ઋષિ મુનિઓ જે બાંધ્યા છે એની અંદર આપે બધા ભાઈઓ બહેનો બધા શિવ મંદિરે દર્શન કરવા જાતા હશે તો ત્યાં આપણે જઈએ તો પેલા વહેલા આપણે ટોકરો વગાડીએ, પછી ટોકરો વગાડ્યા પછી આગળ જાય તો ત્યાં કોઠીઓ બેઠો છે. એ કોઠીઓ છે એ પશુનું પ્રતીક છે, પશુ છે બળદ, એ કોઠી એનો ચિહ્ન ત્યાં મેળવ્યું છે. એનેથી આગળ વધો તો કાચકો છે, કાચકો જળનું પ્રાણી છે. એથી આગળ વધો બે બાજુ ગણપતિ હનુમાનજી બેઠા છે. એથી ઉમરો વાળો એટલે જડાધારીમાં શિવલિંગ છે. એથી આગળ વધો શિવજીની માથે નાગ છે. એથી આગળ વધો એટલે પાર્વતીજી બેઠા છે. આ એક જ લાઈન દોરીમાં બિહારવાનું કારણ છે. ત્યાં ભગવાન શંકરને કોઠિયાની ક્યાં જરૂર છે, લિંગ સ્વરૂપે ત્યાં કાચબાની હું જરૂર છું, ત્યાં નાગની હું જરૂર છું, તો આ શેને કારણે આ ટોકરો હુકમ રાખવાની હું જરૂર, દરેક મંદિરમાં ટોકરો વગાડી વગાડવાનું કારણ છે. ભગવાન બેરા છે એટલે વગાડીએ છીએ કે આપણી એન્ટ્રી થાય ને એને ખબર પડે એટલે વગાડીએ છીએ, પગથિયા ચડતા વેર તમે તમારા આત્માને ટકોર કરો, ટકોર કરો એટલે પૂછો કે હું દર્શન કરવા આવ્યો છું પણ લાયક છું, દર્શનનો અધિકારી છું, હું કર્મ કરીને આવ્યો છું, કેવા વિચાર લઈને આવ્યો છું, કેવા હેતુ થયો છે, તમારા આત્માને પૂછો. ટકોર એટલે ટકોર કરવી, ટકોર વગાડવા આત્માને પૂછો. પછી કોઠીઓ જે બેઠો છે એ વિશ્વાસનું પ્રતીક છે. જ્યારે હિમાલયમાં ભગવાન શંકર 12 વર્ષની સમાધિમાં બેસી ગયા ત્યારે પાર્વતીજી નંદીને કહે છે કોઠિયા કે તારે ચાર ઉતરવા જાવ જા સ્વામી તો ભજનમાં બેઠા સમાજ કે નહીં મારી પીઠ માથે બેસનાર એ જો ધ્યાનમાં સમાધિમાં હોય તો મારે ચાર ઉતારી હું કરું હું બેઠો એ ઉઠે ત્યારે ઉઠી આવો તેનો અડગ વિશ્વાસ એ કોઠિયો એ બતાવે છે કે મંદિરમાં કરો તો કોઠિયા જેવો વિશ્વાસ જાણ. ઇતિ આગળ જાવ એટલે કાચબો છે, કાચબો આવ્યો જતો હોય તમે એની પડખે જાવ એટલે ચાર પગને મોઢું બધું હાંફળ ગયે અંદર લઈ ગયે એટલે કાચબો પ્રતિક બતાવે છે. કોઈ પણ મંદિરની અંદર પ્રવેશ કરતા હોય પાંચ વસ્તુને તમે હંકેલી દો, પાંચ વસ્તુને કબજે કરો, કામ ક્રોધ લોભ મોહ ને અહંકાર. આ પાંચ માંથી એક શત્રુ મારા કે તમારા શરીરમાં હશે આપણે શિવજીના દર્શન નહીં. કામની વાત કરી કોઈ પણ ભાઈ યુવાનિયા મંદિરમાં જઈ ચડ્યા એવી કોઈ બે દીકરી માટે દ્રષ્ટિ પકડીને વિચાર આવ્યો એ હાથ જોડીને ભગવાનને નમન કરે કે નહીં એનો વિચાર છે ને બીજે કામ ઉત્પન્ન થયો છે તેને કાંઈ વિચાર શુદ્ધિ નથી, શુભ વિચાર એટલે એના મનના તરંગોમાં એ ગુમે એ દર્શન કરી શકે નહીં.
काम क्रोध आपे कोई दे भाई वहां भाई ने गेट भाई ने ले जाओ भाई जाओ अने बीजा तीजा भाई ने छूटा काढ़ी अने दरार अंदर ले आओ कि अंदर ले आवे कि पगे लाग तो क्रोध भभू के छे उन्हें मारू के केस करू के आम करू के तेम करू हाथ जोड़ी नूको छे पर विचार बीजा आवे छे क्रोध में जो एक क्रोध नो जरा विचार से तो शिवजी ना दर्शन नहीं લોભ આજે તમારી પાસે પાકીટ હોય એની અંદર મોબાઈલ પડ્યો છે 5-10 હજાર રૂપિયા પડ્યા છે એ ગેટે મેલી અને પગે લાગો આવજો પછી પગે લાગતા હોય તો ધ્યાનમાં થેલા માય કોઈ લઈ જાય નહીં કોઈ પાડી જાય નહીં એક નકરે નકરા જૂતા રહી ગયો તો એમાં જીવ જાય છે તો થેલામાં તો જાય એ લોભ પ્રકૃતિ જો જીવનમાં હશે તો શિવજીના દર્શન નહીં કામ ક્રોધ લોભ મોહ તમને એવો મોહ થાય કે હું તો વરમાં મંદિરે ઓલા મંદિરે એકલી વાર જાઉં ઓલા મંદિરે એકલી વાર જાઉં વાહિક આમ કરું ગુરુ આમ કરું એક મોહ જો ઉત્પન્ન થાય તો એ દર્શન અહંકાર કે આ નકારું મેં લઈ દીધું આ ઝાલર મારી દીધેલી છે આપણને આ ભગવાન આમ કરેલું ને આમ કરેલું એ અહમ નો એક પોટો ફૂટે તો દર્શન નહીં થાય આ 5 વસ્તુને કબજે કર્યા પછી તમે પ્રવેશ કરો મંદિરમાં તો તમને દર્શનની અનુભૂતિ થાય જ્યાંથી પછી ગણપતિ મહારાજ બેઠા છે ગણપતિ છે ગુણોના અધિપતિ છે સદગુણોના આ જેની પાસે પ્રાર્થના કરો કે હે મહારાજ અમે તો એક મંદબુદ્ધિના માણસો છીએ તો પ્રભુ એવો એક સદગુણ આપો તમે નીતિ આપના દર્શન કરી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી કે હનુમાનજી મહારાજ તમે તો બાળ બ્રહ્મચારી છો અમે જ્યારે જ્યારે દર્શન કરવા આવીએ યાત્રા કરવા આવીએ અમે શુભ કર્મ કરીએ એટલી ઘડી તો અમે બ્રહ્મચર્ય પાળી શકી એવું અમને વચન આપો ત્યાંથી પછી અંદર પ્રવેશ કરીએ એટલે શિવલિંગ પિંડે જો બ્રહ્માંડે બ્રહ્માંડે જો પિંડે એ પિંડ સ્વરૂપ શિવજી મહારાજ બિરાજે એની માટે નાક છે એ નાક હું છે એ કાર છે કાર ભગવાનનું ઘરેણું કહેવાય શંકર ભગવાનનું ઘરેણું કહેવાય વાત હતી ફાયદો જાતો હતી પૂછડું હટતો હતી હટાય છે ખબર જ છે કે આ કઈ દે મરી જાય તો એ કાર છે એ કાર ને ભગવાને એટલા માટે રાખ્યો છે કે તમારે જો શિવ તત્વને પામવું હોય તો નિર્ભય બની જાઓ ભય તમે મોતના ભયથી મુક્ત બનો એ મોતના ભયથી મુક્ત બનો એવો વિચાર જ્યારે આવી જાય અને પછી પાછળ જો ને તો શક્તિ બેઠા છે પાર એ શક્તિ અને શિવનો સમન્વય થાય એટલે આત્માનો ઉદ્ધાર એના માટે આ મંદિર બનાવ્યા છે એમ કોઈ પણ મંદિરની અંદર જઈએ તો મંદિરનો પ્રમાણ શું છે એનો લાભ આપણે કઈ લેવો નહીં કોઈ પણ મંદિર ધર્મસ્થાન છે ને એ કોઈ અશુદ્ધ હોતું નથી એ અપવિત્ર હોતું નથી આપણું મન પવિત્ર હોય તો ત્યાંના વાઇબ્રેશન આપને મળે એની આપને ઊર્જા મળે અને એ ઊર્જા મળવાથી આપને સદ વિચાર આવે સદ વિચાર આવે એટલે સદ કર્મ કરવાની ઈચ્છા થાય આજે માણસ એમાં આપણું ગુજરાત અટાણા વેકેશન છે એટલે અને અમે જાજુ છે કે આમ જો તો હરિદ્વાર ઊંધી આમ જો તો કાશી ઊંધી આમ જો તો સોમનાથ ઊંધી યાત્રામાં જ માણા નીકળી પડી યાત્રા કાજુ બાંધવાની ભગવાન ઠાકોર પકાય યાત્રા યાત્રામાં જાવું જરૂરી છે એની અમે મનાઈ નથી કરતા તો જાત્રા કેની કેને કહેવાય જાત્રામાં જવાનું માધ્યમ શું ન્યા ભગવાન બેઠા છે તો જાત્રામાં જઈને રૂપિયા વાપરે ટિકિટ વાળાના ખર્ચા કરે ઓમ ખર્ચા કરે બધું કરે
તો આપના ગામમાં ગામડા ગામમાં બધા વિચાર કરતો જે ગામડામાં રહેતા હોય, જે વડવાઓ ગામમાં ચોરો બનાવી ગયા છે, ભગવાન ઠાકર ભગવાન વિરાજમાન કરી ગયા છે, ગામની વધુ વધુ હોય, આજે ન્યાય ધજા વિનાના બેઠા